નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે હિન્દી ભણવાના છીએ. હિન્દીમાં આજે આપણે પાઠ નંબર 13 ભણવાના છીએ. પાઠ નંબર 13માં આપણને પાઠનું નામ છે ગૌરી. તો હવે આપણે જોઈશું પાઠ નંબર 13 ગૌરી. પાઠ નંબર 13 છે ગૌરી. તો અહીંયા જુઓ બાળકો, આપણને ગૌરી પાઠમાં એક ચિત્ર દેખાઈ રહ્યું છે. જો દેખાય છે ને બાળકો, તમને બધાને આ ચિત્ર છે એ શેનું ચિત્ર છે બાળકો? તો ગાયનું ચિત્ર છે, બરાબર. ગાય અહીંયા ગૌરી નામની છે અને અહીંયા આ ગાય વિશે વાત કરવામાં આવી છે આપણને, કે ગાય એ કેવી છે, એનું નામ શું છે, એનો સ્વભાવ કેવો છે. તો આપણે ગાયને જોઈ જ છે, બરાબર. ગાય આપણને શું આપે છે બાળકો? સરસ, દૂધ આપે છે. ગાયના બચ્ચું જે હોય છે એને શું કહેવામાં આવે છે? તો વાછડું કહેવામાં આવે છે. આ રીતે આપણે ગાયને જોઈ છે અને ગાયને આપણે ઓળખીએ પણ છીએ. અહીંયા આપણે હવે ગાયનો પાઠ ભણવાનો છે. તો ગાયના પાઠમાં બાળકો આપણે જોઈશું કે અહીંયા આપેલું છે, હું હવે વાંચીશ અને તમારે અંદર સ્વાપુથીમાં ધ્યાન રાખવાનું છે કે ગાય વિશે આપણને શું કહેવા માંગે છે. તો ગાય છે એટલે ગાયમાં અહીંયા આપણે જોઈએ તો યહ હમારી ગાય હૈ, એટલે આ અમારી ગાય છે. હમ ઇસે ગૌરી કહેતે હૈ, અમે તેને ગૌરી કહીએ છીએ. જે લોકો ગાય રાખતા હોય છે એ લોકો ગાયોના નામ પાડતા હોય છે, અલગ અલગ ગાયોના નામ પાડે છે. અને જે ગાય એટલી હોશિયાર પણ હોય છે કે નામ દઈને બોલાવે તો એને ખબર પણ પડે છે. આપણા જેમ નામ હોય છે એમ ગાયનું પણ અહીંયા નામ રાખવામાં આવ્યું છે. અને શું નામ છે ગાયનું? ગૌરી. ગૌરી બહુ સીધી ગાય હૈ. ગૌરી બૌદ્ધ એટલે ખૂબ ખૂબ જ સીધી ગાય છે. સીધી એટલે મસ્તી ના કરે અને કંઈ આડું અવળી કંઈ જાય નહીં, બરાબર. અને કંઈ પણ તોફાન કર્યા વગર ત્યાં એની જગ્યા ઉપર એને જ્યાં રાખવામાં આવે ત્યાં રહે છે, એટલે કે બહુ જ સીધી ગાય છે. વ દૂધારું હૈ, તે દૂધ આપનારું પ્રાણી છે. વ રોજ 6-7 લીટર દૂધ દેતી હૈ, તે રોજનું કેટલા લીટર દૂધ આપે છે બાળકો? 6-7 લીટર. ગૌરી એ કોઈ એક બછડા હૈ, ગૌરીને એક વાછરડું છે. તમે ચિત્રમાં જોઈ શકો છો બાળકો, ગાય છે અને ગાય પોતાના વાછરડાને કેટલું સરસ રીતે લાડ કરી રહી છે. જેવી રીતે આપણને આપણી માતા આપણને લાડ કરે છે, માથે હાથ ફેરવે છે, એ રીતે ગાય પણ તેના બચ્ચાને જીભ ફેરવી અને પોતાની પાસે ઊભું રાખી અને પછી એને પણ સરસ મજાનો પ્રેમ કરે છે. દરેક બાળકને દરેક પોતાની માં એ પ્રેમ કરતી હોય છે અને પોતાની માનો પ્રેમ એ દરેક બાળકને એ સરસ જ લાગતો હોય છે. જો માં આપણને પ્રેમ ના કરે, લાડ ના કરે, તો આપણને ગમતું નથી બાળકો. તો અહીંયા પણ એક સરસ મજાનું માં અને વાછરડાનું, એટલે કે ગાય અને વાછરડું એ સરસ રીતે પ્રેમ કરે છે. ગાય એને એના બચ્ચાને સરસ રીતે જીભ ફેરવી અને પ્રેમ દર્શાવે છે. દરેક માં છે એ પોતાના બાળક ઉપર અલગ અલગ રીતે પ્રેમ દર્શાવતી હોય છે. આપણે પણ જોઈએ છીએ કે બાળકો આપણે રડીએ તો માં થોડી વાર રડવા દે છે પણ પછી આપણને ચૂપ રાખે છે. ભલે એ મારી જાય પણ કોઈ બીજું પોતાના બાળકને મારે તો માને બહુ જ ખરાબ લાગતું હોય છે. અને માં એ પોતાના બાળકને એ લાડકોરથી ઉછરતી હોય છે. ભલે ગમે તે થાય પણ બાળકો માં તે માં છે. જો માં ના હોય તો આપણને ખબર પડે છે કે એક માં એની ખોટ કેટલી સારે છે. અને દરેક બાળકે પોતાની માને એટલું જ આપવાનું છે, એટલો જ પ્રેમ કરવાનો છે કે જેટલો પ્રેમ તમારી માતાને તમે કરો એટલો ઓછો છે. બાળકો જેમ તમે બાપને અને પિતાને માન અને સન્માન આપો છો, એ જ પ્રમાણે બાળક તમે બધા જ બાળકો તમારી માતાને પણ માન આપો. બાળકો માં છે તો આપણે છીએ, એટલે આપણી માને આપણે હૃદયમાં રાખવાની છે. આપણી માતાને આપણે પ્રેમથી બોલાવવાની છે અને આપણી માતાને આપણે પિતાને આપીએ એટલો જ પ્રેમ અને એટલું જ માન આપવાનું છે. દરેક બાળકે પોતાની માતાને પણ માન આપીને જ બોલાવવી જોઈએ. મમ્મી કેમ છો અને મમ્મી શું કરો છો? અત્યારના બાળકો મમ્મીને કહે છે તું અને તારી, પણ એ આપણને શોભતું નથી બાળકો. માં પણ એ એક વાત્સલ્યપૂર્ણ માતા છે અને એને માન અને સન્માનથી બોલાવો બાળકો. માની વાત નીકળી એટલે મારે તમને આટલું કહેવું પડ્યું અને દરેક બાળક મારી વાત માનશે એવી આશા રાખું છું. ભલે મારા ક્લાસમાં આવતા બાળકો તમે
મારા પણ દીકરા અને દીકરીઓ જ છો, તમે મને જોઈ નથી, તમે મારી સાથે આયા નથી, પણ બાળકો, દરેક બાળક, તમે અત્યારે એક માતા પાસે બેસીને તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે બાળકો તમે માતાને પૂરું મહત્ત્વ અને માન આપો, બસ એ જ આશા રાખું છું. અને અહીંયા માં અને દીકરીની, માં અને દીકરાની, અને અહીંયા એક ગાય અને વાછરડાની વાત નીકળી, અને બાળકો મારે તમને આટલું કહેવું હતું એ મેં તમને કહ્યું છે. અને દરેક બાળક આશા રાખું છું કે પોતાની માને એ માન અને સન્માનથી બોલાવે. માં એ તો વાત્સલ્યપૂર્ણ મમતાથી ભરેલી માં છે. માં તે માં છે, જો માં વિના તો, ગોળ વિના તો મોરો કંસાર હોય છે. એ જ બાબત પ્રમાણે કે ઘરમાં જો માં ના હોય તો માં વિના તો સૂનો સંસાર છે બાળકો. માં તે માં અને બીજા બધા વગડાના વા છે. અને એ જ પ્રમાણે અહીંયા માને મહત્ત્વ આપ્યું છે. અને ગાય એ પોતાના બછડાને, એટલે કે પોતાના વાછડાને પણ પ્રેમથી ચાટે છે, પ્રેમથી લાડ કરે છે. ઉસકા નામ લાલુ હૈ, તેનું નામ એટલે કે વાછડાનું નામ લાલુ છે. અને હમ ઉસે બહુત પ્યાર કરતે હૈ, જેમ ગાય પોતાના વાછડાને પ્રેમ કરે છે એ પ્રમાણે અહીંયા ગાયને જેમણે પાળી છે એ પણ શું કહે છે કે અમે પણ એ વાછડાને બહુ ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અને બાળકો, અહીંયા ગાયને પણ એક વાત્સલ્યપૂર્વક માતા તરીકે દર્શાવવામાં આવી છે, અને એ પણ પોતાના વાછડાને ખૂબ જ પ્રેમ કરે છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. ગાય વિશે અહીંયા વાત કરવામાં આવી છે. ગાયનું નામ ગૌરી છે, ગાયને એક વાછડું છે, વાછડાનું નામ લાલુ છે, અને ગાય એ પોતાના વાછડાને એટલે કે લાલુને બહુ જ પ્રેમ કરે છે. અને ગાય સીધી છે, અને ગાય રોજ 6 થી 7 લીટર દૂધ આપે છે. અને બાળકો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં બાળકો, અહીંયા પહેલો પ્રશ્ન છે કે નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાંચ ગુજરાતી શબ્દ લિખે તો બહુત એટલે ખૂબ, દૂધારું એટલે દૂધ આપનારી, વછડા એટલે વાછડું, અને હમ એટલે અમે. અને પછી બીજો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લિખે, એમાં ગાયકા નામ ક્યાં હે? સરસ, ગૌરી. ગાય કેસી હે? તો ગાય બહુત સીધી હે. ગાય રોજ કિતના દૂધ દેતી હે? તો 6 થી 7. એ આને લિખવાનું જવાબમાં કે ગાય રોજ 6-7 લીટર દૂધ દેતી હે. લાલુ કિસકા નામ હે? લાલુ બછડા કા નામ હે. દૂધ દેને વાલે અન્ય પ્રાણીઓ કે નામ લિખીએ તો ભેંસ, બકરી, ઊંટ, ગેટુ. બરાબર, અહીંયા મેં જે રીતે લખ્યું છે એ રીતે તમારે સ્વાપોથીમાં પણ લખવાનું છે બાળકો, અને CW ની નોટમાં પણ લખવાનું છે. બરાબર, અને અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. કોઈ બાળકે ઘરની બહાર નીકળવાનું નહીં, ઘરમાં જ રહેવાનું અને સેફ રહેવાનું. બરાબર, આવતા વિડીયોમાં આપણે આગળનો પાઠ જોઈશું. ત્યાં સુધી આવજો બાળકો.